इंस्पायर्ड बाय ज़ेप्पल। राम की चिड़िया, राम का खेत, भगवान नो भाग काढ़वो, पक्षियों माटे पोताना खेतरवाड़ी मा एक लाइन जुवार नी वाववी। कुदरते एवी व्यवस्था करी छे के आ सृष्टि परना दरेक जीव ने जोईतो खोराक मळी रहे। कहेवत छे ने, कीड़ी ने कण, हाथी ने मण, मानवी आ सृष्टि नु सौथी बुद्धिशाळी प्राणी गणाय छे। જ્યાં સુધી માનવી સૃષ્ટિમાંથી પોતાની જરૂરિયાતો સંતુલિત રીતે મેળવતો ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહોતો। જંતુનાશક દવાઓના ઉપયોગથી આપણી પ્રણાલીગત ખેતી કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર થયો। જુવાર, બાજરો જેવા બરછટ અનાજની ખેતી ઘટી, જેની અસર એ આવી કે પક્ષીઓનો ખોરાક ઘટ્યો, પરિણામે પક્ષીઓ ઘટ્યા। પક્ષીઓ આપણી આહાર જાળની મહત્વની કડી છે, તેની સંખ્યા જળવાઈ અને આપણી વિકાસ પથની કેડી કંડારયા કરે તે માટે નવરંગ નેચર ક્લબે એક સૂઝ આપી। ચકલીઓ માટેના કૃત્રિમ માળાઓ મૂકવાનું અભિયાન તાજેતરમાં જબ્બર પ્રતિસાદથી ચલાવ્યો। હવે જ્યારે ચોમાસું નજીક છે, કોઈપણ પાક લેતા ખેડૂતે ખેતરના સેઢા તરફના 2-3 ચાશમાં જુવાર કે બાજરો વાવવાની અપીલ કરે છે, જેની લણણી કર્યા વિના ભગવાનના ભાગ તરીકે રાખી મૂકવાથી પક્ષીઓને ખોરાક મળતો થશે। ખેતરમાં આવનાર પક્ષીઓ ખેતરના દાણા ખાવાની સાથે ઉપદ્રવી ઈયળોનો પણ નાશ કરશે, જેથી જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટશે, પક્ષીઓની સંખ્યા વધશે અને પોષણ કડીની પૂર્તિ થશે। આ અભિયાન ભગવાનના ભાગ તરીકે ચલાવવાની શરૂઆત થઈ ચૂકી છે। 2009 શરૂ થયેલા આ મહાયજ્ઞમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી 18,000 ખેડૂતોએ પોતાના ખેતરમાં એક ચાશ આ માટે અનામત રાખી પોતાની યથાશક્તિ સ્વરૂપે આહુતિ આપી છે। ત્યારે નવરંગ નેચર ક્લબમાં આ વર્ષે પણ આ યજ્ઞ પ્રજ્વલિત રાખવા, વધુ ને વધુ ખેડૂતોને સમજાવવા, સમાજના મોભીઓને પોતાના સમિત અર્પવાની અપીલ કરે છે।